નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર. દોસ્તો, ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા મક્કમ છે. રાજપૂતોને મનાવવા ગુજરાત સરકારે મોડી રાત્રે 2 વાગ્યા સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી, પરંતુ ક્ષત્રિયોએ સમાધાન ન કર્યું. 2.5 કલાક સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. બંધ બારણે થયેલી આ બેઠકમાં મોટા અપડેટ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર ક્ષત્રિય સમાજને મનાવવા માટે સંપૂર્ણ તૈયારી છે. ક્ષત્રિય સમાજ કહે તે પ્રમાણે માફી માંગવા પણ તૈયાર છે, તો ધર્મગુરુ સમક્ષ માફી મંગાવવા સરકારે તૈયારી બતાવી છે. પરંતુ બીજી તરફ ક્ષત્રિય સમાજે સરકાર સામે માંગણી કરી હતી કે સરકાર સાથે કોઈ પણ દુશ્મની કે નથી પક્ષ સામે. અમારી માત્ર એક જ માંગણી, રૂપાલાને ટિકિટ નહીં, તેમના પરિવારને ટિકિટ આપશો તો પણ વાંધો નહીં. આમ બેઠકમાં કોઈ સમાધાન ન આવતા 2 દિવસમાં પાછા બેઠક માટે મળવાની વાત બંને પક્ષે થઈ છે, જેમાં ગુજરાત સરકારે ક્ષત્રિય આગેવાનોને ભોજન માટે બેઠકનું આમંત્રણ પણ આપ્યું છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીને, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળ્યા પછી પણ ક્ષત્રિય સંકલન સમિતિ પોતાના નિર્ણય ઉપર મક્કમ છે. આ ક્ષત્રિયોએ સરકાર સામે નહીં ચૂકવાનું નક્કી કરી લીધું છે, તો સંકલન સમિતિએ સરકાર સામે એક જ માંગણી કરી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. સરકાર સાથે બેઠક બાદ ક્ષત્રિયોએ અમદાવાદના ગોતા વિસ્તારમાં અલગથી મિટિંગ કરી હતી, જે મોડી રાત્રે 2 વાગ્યા સુધી શરૂ થઈ હતી. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.